નમસ્કાર મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થાનું પુનરાવર્તન જોઈશું. તમે અમારા વિડીયોના નવા નવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. અને વિશાળ કે વિસ્તૃત અર્થમાં કર્મચારીઓ એટલે શું? કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને કર્મચારી નિવૃત્ત થાય પછીના કાર્યોનો સમાવેશ એટલે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાના લક્ષણો જોઈએ તો સંચાલનનું એક અગત્યનું કાર્ય છે, કાયમી પ્રક્રિયા છે, માનવ સંબંધ સાથે નિસ્બત છે, પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે, વિસ્તૃત પ્રવૃત્તિ છે, મૂડી ખર્ચ એટલે કે લાંબા ગાળાનું રોકાણ છે. પ્રશ્ન: કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ જોઈએ તો ચાલક બળ, અન્ય સંચાલકીય કાર્યો માટે આવશ્યક, પ્રવૃત્તિઓ ગતિશીલ રાખી શકાય, એકમના હાથ પગ કહી શકાય, કર્મચારીઓમાં સંતોષ વધી શકે, સંબંધોમાં સંવાદિતતા જળવાઈ રહે છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન: માનવ સંસાધન સંચાલનના ભાગરૂપે કર્મચારી વ્યવસ્થા એટલે શું? કર્મચારી એ સંચાલનમાં ભરતી, પસંદગી, તાલીમ, ભૌતિક સુખ સગવડો, ઉત્તેજન, વેતન પ્રથા, કર્મચારી કલ્યાણ આવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો કર્મચારી વ્યવસ્થાના આયોજન સંબંધિત બાબતો અને વળતર સંબંધિત એટલે કે વિકાસ સંબંધિત બાબતો, આ બે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન: ભરતી એટલે શું અને તેના પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ભરતી એટલે તો કે મર્યાદિત અર્થમાં ભરતી એટલે જરૂર પડે કર્મચારીઓને કામે રાખવા, આવો સામાન્ય ભરતીનો અર્થ કરવામાં આવે. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ મેળવવાનું કાર્ય એટલે ભરતી. ભરતીના પ્રાપ્તિ સ્થાનો અથવા તો એની પદ્ધતિઓ જોઈએ તો ભરતીના પ્રાપ્તિ સ્થાનોની બે પદ્ધતિ છે. પહેલી આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં સમાવેશ થતી બાબતો જોઈએ તો બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને તક આપીને, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, બઢતી સાથે બદલી કરીને અને પ્રતીક્ષા યાદીનો ઉપયોગ કરીને. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદારો દ્વારા, ગેટ એટલે કે દ્વાર પર ભરતી દ્વારા અને આધુનિક પદ્ધતિઓથી. પ્રશ્ન: પસંદગીનો અર્થ આપી પસંદગીની પ્રક્રિયા વિગે. પસંદગી એટલે શું? તો કે ભરતી માટે પ્રાપ્ત ઉમેદવારમાંથી જે તે હોદ્દાને ન્યાય આપી શકે તેવી લાયકાત ધરાવતા ઉમેદવારને પસંદ કરવાની પ્રક્રિયા એટલે પસંદગીની પ્રક્રિયા. પસંદગી વિધિના તબક્કા જોઈએ તો આવકાર અને પ્રાથમિક મુલાકાત, અરજીપત્ર સ્વીકારવું અને તેની ચકાસણી કરવી, જરૂરી એટલે કે રોજગાર માટે જરૂરી એવી કસોટીઓ લેવી, બૌદ્ધિક કસોટીઓ લેવી, અભિરુચિની કસોટી લેવી, ધંધાકીય કસોટી લેવી, મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવી,
રૂબરૂ મુલાકાત કરવી, ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવી, પ્રાથમિક પસંદગી કરવી, તબીબીની તપાસ કરવી, નિમણૂક પત્ર તપાસવો, એકમ પરિચય અને કાર્ય સોંપણી. પ્રશ્ન: તાલીમનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો, અથવા તો તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આવું વિધાન પૂછાય છે, તો આ વિધાનના સંદર્ભમાં તાલીમની અગત્યતા સમજાવવાની છે. તો તાલીમ એટલે શું? તો કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધા કે કામમાં કર્મચારીને કુશળ બનાવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ એટલે તાલીમ. તો અહીંયા આપણે તાલીમ દ્વારા થતા લાભ કે ફાયદા અથવા તો તાલીમનું મહત્વ જોઈએ. તો આધુનિક જાણકારી મળે, કાર્ય સંતોષમાં વધારો થાય, સલામતી, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય, નફામાં વધારો થાય, ખર્ચમાં ઘટાડો થાય, કર્મચારીઓનો વિકાસ થાય, અન્ય લાભ મળે. હવે આપણે તાલીમની મર્યાદા અથવા તાલીમના ગેરફાયદા જોઈએ. તાલીમ માટે અલગ વિભાગ રાખવો પડે. તાલીમ માટે યોગ્ય તાલીમ અધિકારી રાખવો પડે. તાલીમમાં કાચા માલનો બગાડ થાય. તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે. સ્ટાઇપેન્ડ એટલે શું? તો કે કર્મચારીને તાલીમ દરમિયાન ચૂકવવામાં આવતું નજીવું વેતન. પ્રશ્ન: વિકાસ એટલે શું અને તેનું મહત્વ સમજાવો. વિકાસ એટલે, તો કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બીજા શબ્દમાં કહીએ તો વિકાસ એક એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય. વિકાસનું મહત્વ જોઈએ તો ટેકનિકલ જ્ઞાનમાં વધારો કરવો, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રહેવું, એકમનો વિકાસ કરવો, સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો, સમસ્યાઓનો ઉકેલ લાવવો, અસરકારક નિરીક્ષણ રાખવું, તણાવમાં ઘટાડો, પરિવર્તન અને પડકારોનો સમાવેશ. પ્રશ્ન: તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. અર્થ: કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન અને તાલીમ કહેવાય. જ્યારે વિકાસ એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. મિત્રો, અહીંયા ફરક એટલો છે, તાલીમ કર્મચારીઓ માટે હોય અને વિકાસ અધિકારીઓ માટે હોય. ઉદ્દેશ: તાલીમના કાર્યનો ઉદ્દેશ એ છે કે ભાઈ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાનો, જ્યારે વિકાસનો ઉદ્દેશ એ છે કે ભાઈ સંચાલકો અને વિભાગીય અધિકારીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ છે. કેન્દ્રસ્થાન: તાલીમમાં કેન્દ્રસ્થાને કાર્ય હોય છે, જ્યારે વિકાસમાં કેન્દ્રસ્થાને કર્મચારીઓની ભવિષ્ય માટેની કારકિર્દી અને ભવિષ્યમાં ધંધા ઉપર આવતા પડકારો. કોને અપાય તાલીમ? એ નિમ્ન કર્મચારીના કામદારો કે તાબેદારોને અપાય, જ્યારે વિકાસનો કાર્યક્રમ એ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓના વિકાસ માટે યોજાય. કોણ આપે તાલીમ? અનુભવી કર્મચારીઓ, નિરીક્ષકો તેમજ નિષ્ણાંતો દ્વારા એના હાથ નીચેના કર્મચારીઓને આપવામાં આવે. જ્યારે વિકાસના કાર્યક્રમ માટે જુદા જુદા ક્ષેત્રને ધંધાકીય એકમથી બહાર એવા નિષ્ણાંતો લાવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિકાસનો કાર્યક્રમ હાથ ધરાય. સમય, ખર્ચ અને શક્તિ: તો તાલીમમાં સમય ટૂંકા ગાળા માટેનો હોય છે, જ્યારે વિકાસનો કાર્યક્રમ એ લાંબા સમયગાળા માટે હોય છે. તો તાલીમનો સમયગાળો ટૂંકો હોવાથી ખર્ચાળ પ્રક્રિયા ઓછી છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો હોવાથી એ ખર્ચાળ પ્રક્રિયા હોય છે. તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વધુને વધુ લોકો સુધી શેર કરો. આ સિવાયના અમારા અધ્યમાં
આ સિવાયના અમારા અન્ય માધ્યમોનો હું પરિચય કરાવું તો 11-12 કોમર્સ ગુરુ નામની એપ્લિકેશન ચાલે છે. આ ઉપરાંત એફબીમાં અને ઇન્સ્ટામાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન.